ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તેમજ શુકલદેવ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે સંવત 2080 ને ભાદરવા વદ 11 સામૂહિક પિતૃ તર્પણ કાર્યક્રમ મનીષાનંદ આશ્રમ મુકામે સંપન્ન થયો. આશ્રમના માતૃશક્તિના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સામૂહિક તર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ યોજવામાં આવેલ તર્પણ કાર્યક્રમમાં 345થી વધુ વ્યક્તિઓએ સામૂહિક તર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તર્પણ વિધિમાં બેસનાર પરિવારજનોએ તર્પણ અને પિંડદાન કરી પિતૃઓને, પૂર્વજો, શહીદો, અકાળે મૃત્યુ થયેલા પરિવારના સભ્યોને, મહાપુરુષોને યાદ કરી તૃપ્ત કરી હિન્દુ સંસ્કૃતિને પરંપરાને જાળવી કૃતકૃત્ય થયા હતા. શુકલતીર્થ નદી કિનારે દર વર્ષે યોજાતો કાર્યક્રમ વરસાદના કારણે આકસ્મિક સંજોગોમાં અંગારેશ્વર મનીષાનંદજી આશ્રમ મુકામે રાખવામાં આવ્યો હતો. પરિણામે ચાલુ વરસાદમાં પણ સારી સગવડતા ઉપલબ્ધ થતા કાર્યક્રમ સફળ રહ્યો હતો. અમદાવાદ ગાયત્રી પરિવારના પરિજન પવનભાઈ દ્વારા તેમની ટોળી વાદ્ય સંગીત સાથે સમજાવટ સાથે તર્પણ વિધિ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો સામૂહિક તર્પણ કાર્યક્રમમાં કર્મકાંડ વિધિમાં સામગ્રી પહોંચાડવામાં સેવાનું કાર્ય કરી તર્પણમાં બેસનારને સહયોગ આપ્યો હતો. ગાયત્રી પરિવાર તરફથી મનીષાનંદ આશ્રમના તેમજ અંગારેશ્વર ગામના વ્યક્તિઓએ પણ સહકાર આપી સેવાકીય દ્રષ્ટિકોણ અપનાવ્યો હતો. તેઓનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે શુકલતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમના માતૃશક્તિના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સામૂહિક તર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી.